અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. આખરે કોણ ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, આ સવાલ ઉઠી રહ્યો છે. જોકે જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સામે આવી, જે બાદ આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આજે શાંતિ બહાલ દેખાઈ રહી છે. સૈયદપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સૈયદપુરા વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. લોકો રાબેતા અનુસાર કામકાજ માટે નીકળ્યા. લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે પણ અપીલ કરી છે. આજે શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવશે. હાલ સૈયદપુરામાં 200થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. મહત્વનું છે કે સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કાંકરી જાળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવતા માહોલ તંગ બન્યો હતો. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતા બબાલ થઈ, જે બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા. આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કાંતિ બલ્લર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ અને ધારાસભ્ય પર પણ પથ્થરમારો કર્યો હતો. વાહનોને આગ ચંપી પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પંડાલમાં આરતી પણ કરી હતી અને તમામ જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી. તો ગઈકાલ રાતની આ ઘટના અને ગઈકાલ પૂરી રાત આ મામલે સતત એક બાદ એક અપડેટ આવતું હતું. ઝી 24 કલાક પણ મોડી રાત સુધી તમામ સમાચારો આપના સુધી પહોંચાડ્યા છે. જોકે અત્યારની અપડેટ એ છે કે હાલ તો સૈયદપુરા વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે. જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જે 27 આરોપીઓ હતા જેમના દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો, જેઓ શાંતિના દુશ્મન હતા, ગુજરાતના દુશ્મન હતા, તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. હવે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ તરફ જોવામાં આવ્યા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 1, 2, 3, 4, 10, 12 નહીં, પૂરા 27 જેટલા આરોપીઓની ઓળખ થઈ હતી અને તમામ આરોપીઓની ધરપકડ સવારે 6:30 પહેલાં કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ, સુરતમાં આ ઘટના સામે આવી તે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વાયદો કર્યો હતો ગુજરાતની જનતાને કે ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસ કરતા એ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે અને સવાર સુધીમાં તમને પરિણામ મળશે. તો 27 આરોપીઓને પકડવામાં સફળતા ગુજરાત પોલીસને મળી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સતત જાગી રહીને તેમણે પોતાનો જે વાયદો હતો તે પૂરો કર્યો છે. જોકે અત્યારે શાંતિનો માહોલ સૈયદપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. લગભગ ગુજરાતમાં તમામ શહેરોમાં મોટા મોટા ગણેશજીના પંડાલો જોવા મળે છે, પણ ક્યાંય આ પ્રકારની ઘટના નથી દેખાતી જે સુરતમાં સામે આવી. ગઈકાલ રાતની મોડી રાતની આ ઘટના હતી. કઈ રીતે પથ્થરમારો કરવામાં આવ્યો અને શું ઘટનાક્રમ રહ્યો તે આપને જણાવવાનો પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કે કેટલા વાગે આખરે શું થયેલું છે, સુરતમાં આખરે શું થયું હતું. સુરતના સૈયદપુરામાં સ્થાપિત ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવે છે. જો કે આ બાબત સામે આવતાની સાથે ત્યાંના સ્થાનિકો, ત્યાંના હિન્દુઓ રોષે ભરાયા. લોકોએ પોલીસ ચોકી એકઠા થઈને પોલીસ ચોકી પર પથ્થરમારો કર્યો. ધારાસભ્ય કાંતિ બલ્લર અને કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તો રોષે ભરાયેલા લોકોએ એમના પર પણ પથ્થરમારો કર્યો. ત્યાં પણ થોડા બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા. ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિતના 2 પોલીસ કર્મચારીઓ આ પથ્થરમારાની ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા હતા. જોકે પરિસ્થિતિ તંગ બની ચૂકી હતી. 2 રિક્ષા અને 3 બાઇકમાં તોડફોડ કરવામાં આવી અને તે બાદ વાહનોમાં આ ભીડે આગ ચંપી પણ કરી હતી. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે. સૈયદપુરા પણ એક સંવેદનશીલ વિસ્તારમાં જ આવે છે, એટલા માટે જ ત્યાં પહેલેથી પોલીસ હતી, પણ વધુ પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો. સુરત પોલીસ કમિશનરે રાત્રે ટીમ સાથે આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તુરંત જ આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભગવાનની તેમણે આરતી કરી અને લોકોને શાંતિ રાખવા માટે તેમણે અપીલ પણ કરી હતી. કોઈ પણ આ સામાજિક તત્વોને ન છોડવાની હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે સવાર સુધી તમને પરિણામ મળી જશે અને તે જ રીતે પરિણામ પણ સામે આવી ચૂક્યું છે. આ બંદોબસ્તમાં એસઆરપીની એક કંપની જેમાં એન્ટી રાઇટિંગ વ્હીકલ્સ, એન્ટી રાઇટિંગ ગિયર ઇક્વિપમેન્ટ, વજ્ર વાહન, પ્રિઝન વાહન, અન્ય સાધન સામગ્રી સાથે જે ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો હોય છે એ લોકો પણ હાજર છે. ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ્સ ઉપર પણ બંદોબસ્ત અત્યારે મોજૂદ છે. વિસ્તાર સંપૂર્ણ શાંતિમય છે.
માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા, આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે. 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં મોડી રાતે જે રીતે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ કતારગામ દરવાજા ખાતે પાર્ક કરેલા જે વાહનો છે તેમાં સૌ પ્રથમ તો તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ટેમ્પા અને કાર છે તેમાં આગ લગાવવામાં આવી હતી. આપની સાથે સ્થાનિક માલિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, શું નુકસાન છે, શું છે? યહાં પે ગાડી ખડી હતી, રાત મેં કુછ દંગા હુઆ, કુછ લોકોને યહાં તોડ દિયા હૈ. કિતના નુકસાન હૈ? નુકસાન તો અભી પૂરા હો ગયા હૈ, પૂરા કાચ તૂટ ગયા હૈ, 30-40 હજાર રૂપિયા જેસા આયા હૈ નુકસાન. જી, આપે જે રીતે જોયું તે રીતે અહીં 30-40 હજાર રૂપિયાનું નુકસાન છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ટેમ્પો અહીં પાર્ક કરવામાં આવ્યો હતો તે ટેમ્પામાં પણ અહીં નુકસાન જવા પામ્યું છે. ખાસ કરીને જે ટેમ્પા છે તે ટેમ્પાનો જે કાચ છે તે કાચ તોડી નાખવામાં આવ્યો છે. આ સાથોસાથ વાત કરીએ તો જે કાર અને જે ટેમ્પો છે તે ટેમ્પામાં પણ આગ ચંપીની જે ઘટના છે તે સામે આવી છે. જે ટોળા હતા તે ટોળા દ્વારા સૌ પ્રથમ તો જે કાર છે તે કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે અહીં પાર્ક કરેલી જે કાર અને જે ટેમ્પો છે તે ટેમ્પામાં આગ ચંપી કરવામાં આવી હતી. જે રીતે આગ ચંપી કરવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક જે વિસ્તાર છે તેમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અધિકારીઓની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે. આ ઉપરાંત જે ફાયરને જે કોલ છે તે કોલ પણ આપવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા અંદાજિત 1 કલાકની જે જહેમત છે તે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આપ જોઈ શકો છો જે રીતે આગ લગાવવામાં આવી હતી ત્યારબાદ જે બંદેવ જે વાહનો છે આ ઉપરાંત ત્રીજું જે વાહન છે આપ જોઈ શકો છો, ત્રણે ત્રણ જે વાહન છે તે હાલ ભંગાર થઈ ગયા છે. કારણ કે આગની જે ઘટના હતી આગને લપેટમાં આખે આખી ત્રણે ત્રણ જે વાહનો છે તે વાહનો આવી ગયા હતા. મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા જે તે વિસ્તારમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોમ્બિંગની પ્રક્રિયા દરમિયાન પોલીસે 27 જેટલા જે આરોપીઓ છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા અને હમણાં પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં પણ પોલીસની અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે. એક જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે વિડીયો છે તે વિડીયોમાં જે લોકો સામેલ છે તેને આઈડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગૃહમંત્રી દ્વારા પણ લોકોને એ વાતનો આશ્વાસન આપવામાં આવ્યું છે કે સુરતનો પહેલું કિરણ ઊંઘે તે પહેલાં જ તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવશે અને 27 જેટલા જે આરોપીઓ છે તેની ડિટેન કરવામાં આવ્યા છે. મોડી રાત સુધી ગૃહમંત્રી દ્વારા પણ જે સૈયદપુરા પોલીસ ચોકી છે ત્યાં બેસીને તમામ રિપોર્ટો માંગવામાં આવ્યા હતા. ગાંધીનગરનો તેમનો જે પ્રવાસ છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ પોલીસ કમિશનર સાથે સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે. આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને શું શું અપડેટ છે તે અપડેટ પણ મેળવવામાં આવી રહ્યા છે. મોડી રાતે ગૃહમંત્રી ખુદ પંડાલ પર પહોંચ્યા હતા અને ત્યાં આરતી પણ કરી હતી. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે તોફાની તત્વો છે તેમના દ્વારા આખે આખા જે ટેમ્પા અને જે કાર છે તે કારમાં આગ લગાવી દેવામાં આવી હતી અને બાદમાં અહીં ભાગી છૂટ્યા હતા. પોલીસ દ્વારા ટીયર ગેસના જે સેલ છે તે સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ટોળા પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.